આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ જેમાં પાઠ 20 જેનું નામ છે કેટલા રે કેટલા જેનો અભ્યાસ કરીશું. તો આગળના લેક્ચરમાં શું શીખ્યા? તો કે આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકને આધારે સમજૂતી મેળવી હતી. તમે બધાએ પણ તમારું પાઠ્યપુસ્તક પૂર્ણ કરી લીધું છે મારી સાથે. તો આજના લેક્ચરમાં આપણે પણ તમારી પાકી બુક ખોલો અને મારી સાથે પ્રશ્ન જવાબ લખો. પ્રશ્ન નંબર 3. ખોટા શબ્દ પર ચેકો મારો. પેલું, સીતા અમદાવાદ કે સુરતમાં રહે છે? સીતા ક્યાં રહે છે, અમદાવાદ કે સુરત? તો કે સુરતમાં રહે છે, એટલે અમદાવાદ ઉપર આપણે લીટી કરીશું. ત્યાર પછી તારા, ખાલી જ તારા કે સીતા? ની માતા બધા બાળકોને ભણાવે છે. કોની માતા બધા બાળકોને ભણાવે છે? તો કે સીતાની માતા. એટલે તારા શબ્દ ઉપર આપણે લીટી કરીશું. ત્યાર પછી કેતનના કાકા કે કાકી રસોઈ બનાવે છે. કોણ રસોઈ બનાવે છે? તો કેતનના કાકા. તો કાકી શબ્દ ઉપર આપણે લીટી કરીશું. ત્યાર પછી કેરમબોર્ડ કે સંતાકુકડી ની રમતમાં ઘણા બધા હોય છે, એટલે કઈ રમતમાં વધારે સભ્યો હોય? તો કે સંતાકુકડી, એટલે કેરમબોર્ડ ઉપર આપણે લીટી કરીશું. એટલે સાચું વાક્ય બન્યું, સંતાકુકડીની રમતમાં ઘણા બધા હોય છે. એટલે કે જાજા વિદ્યાર્થીઓ સંતાકુકડીની રમતમાં રમત રમી શકે. હવે આ હતો પ્રશ્ન 3. તો બાળ મિત્રો, તમારે પ્રશ્ન 3 વ્યવસ્થિત સારા અક્ષરે લખાઈ ગયો. તો હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4ની સૂચના લખીએ. મને ઓળખી મારું નામ લખો. પેલું, મેં તારાને દત્તક લીધી. કોણે દત્તક લીધી હતી તારાને? તો કે મીનાક્ષીએ. તો અહીં લખીશું મીનાક્ષી. ત્યાર પછી બીજું, મારા કાકી થોડા મહિના પહેલા જ મૃત્યુ પામ્યા. તો કોના કાકી થોડા મહિના પહેલા મૃત્યુ પામ્યા? તો કે સીતાના. તો લખીશું સીતાના. ત્યાર પછી મારી માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, એવું કોણ બોલે છે? તો કે તારા. તો અહીં લખીશું તારા. તો બાળકો, હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 4માં જ ચોથું જોઈએ. અહીં 3 મને ઓળખી મારું નામ છે આપણે જવાબ લખી અને પૂર્ણ કરીએ. તો હવે ચોથું વિધાન જોઈએ કે ચોથું વિધાન શું છે. તો ચાલો, તમે પણ અહીં સુધી લખી જ લીધું હશે, ખરું ને? તો ચાલો હવે આપણે ચોથું વિધાન જોઈએ. મારી રમતમાં નાની ગિલ્લી હોય છે. એવી કઈ રમત છે જેમાં ગિલ્લી હોય છે? ગિલ્લી દંડો. મારી રમત
દડાથી રમાય છે તે વિદેશી રમત છે, તો કે ક્રિકેટ. પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા લખો. કાવ્ય અવિભાગમાં આપણને નામ આપ્યા છે, સામે તેનું વાક્ય અવિભાગમાં આપ્યું છે, તો ચાલો ગોતી અને લખીએ. અહીં કાવેરી, ગીતા, તારા, કેતવ, બ વિભાગમાં સીતાની બહેન છે, અમદાવાદમાં ભણવા માટે આવેલ છે, સરકારી ઓફિસમાં ક્લાર્ક છે, મોટા ભાઈ સાથે કેરમ રમે છે, મીનાક્ષીના એટલે અહીં મીનાક્ષીની દત્તક પુત્રી છે. તો ચાલો કાવેરી કોણ છે, તો કે મોટા ભાઈ સાથે કેરમ રમે છે. તો અહીં લખીશું મોટા ભાઈ સાથે કેરમ રમે છે. ત્યાર પછી ગીતા, તો કે ગીતા છે સીતાની બહેન છે. અહીં લખીશું સીતાની બહેન છે. તારા, તો કે મીનાક્ષીની દત્તક પુત્રી છે. તો બાળ મિત્રો, તમારે બધાને લખાઈ ગયું અહીં સુધી. લખવામાં તમારે વ્યવસ્થિત સારા અક્ષરે જ લખવાનું છે, જેથી કરીને તમે સારા અક્ષરે લખેલું હોય તો પરીક્ષા અથવા તો ટેસ્ટમાં તમારે જ્યારે વાંચવું હોય ત્યારે તમે વાંચી શકો અને પાકું પણ કરી શકો. તો ચાલો હવે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો વિકલ્પ, કેટલા રે કેટલા રમત. છેલ્લે, કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય. આપણને 4 વિકલ્પ આપ્યા છે, 2, 3, 4 કે 5, તો કે 2. લીટી કરી અને અહીં લખીશું અ. બીજું, કુટુંબમાંથી બાળકોને શું શીખવા મળે છે. અ, લીડર બનો. બ, સમૂહ જીવન. ક, લડાયક પ્રવૃત્તિ એટલે કે વૃત્તિ. અને ડ, એકલતા. તો અહીં આવશે બ, સમૂહ જીવન.
ત્રીજું, કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે? કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે? કૃષ્ણ, તારા, સમર કે કેતન? તો જવાબ આવશે ડ, કેતન. ત્યાર પછી ત્રીજું, કોણ, ચોથું જોઈએ, સુરતમાં કોણ રહે છે? સીતા, કેતન, કૃષ્ણ, તાર. તો અ સીતા. કોના પિતાને એકલા ટેલિવિઝન જોવું ગમતું નથી? અ તારાના, બ કૃષ્ણના, ક કેતનના, ડ હબીબી. તો કોના પિતાને ટેલિવિઝન જોવું નહોતું ગમતું? તો કે હબીબના. તો જવાબ આવશે ડ. અહીં લખીશું ડ. તો બાળ મિત્રો, તમારે અહીં સુધી લખાઈ ગયું ને? સરસ. હવે આપણે આગળનો પ્રશ્ન નંબર 7 જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 7. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પેલું, બાળકો તાલ સંગીત સાથેની ખાલી જગ્યા રમત રમતા હતા. તો કઈ રમત રમતા હતા? કેટલા રે કેટલા કે કબડ્ડી? તો કે બાળકો છે ઈ કબડ્ડી. કે કેટલા રે કેટલા? હા, તો કે કેટલા રે કેટલાની રમત રમતા હતા. આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા ત્યારે જોયું હતું કે બધા બાળકો તાલ સાથે કેટલા રે કેટલાની રમત રમતા હતા. તો અહીં લખીશું કેટલા રે કેટલા. બીજું, આપણી પ્રથમ શાળા આપણું ખાલી જગ્યા છે, ઘર કે બગીચો? તો સૌ પ્રથમ આપણી પ્રથમ શાળા કઈ છે? તો કે આપણું ઘર. તો અહીં લખીશું ઘર. ત્યાર પછી, માનવ અને દિવ્યા બંને ખાલી જગ્યા છે, ભાઈ બહેન કે માસા માસા? તો કે ભાઈ બહેન. ત્યાર પછી ચોથું, કેતનના પિતા તેના દાદાને નિયમિત ગામડે ખાલી જગ્યા મોકલે છે, પૈસા કે ગિફ્ટ? તો કે પૈસા મોકલે છે. અહીં લખીશું પૈસા. પાંચમું, તારા તેની માતા સાથે ખાલી જગ્યામાં રહે છે, ક્યાં સાથેમાં રહે છે? રાજકોટ કે સુરત? તો કે તારા તેની માતા સાથે રાજકોટ શહેરમાં રહે છે. તો અહીં લખીશું રાજકોટ. તો ચાલો લખીએ. તો બાળમિત્રો, અહીં સુધી તમારે બધાને આ
પાંચે ખાલી જગ્યા લખાઈ ગઈ. તો હવે આપણે પ્રશ્ન નંબર 8ની સૂચના લખીએ. ચાલો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પેલું, કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ. તો કુટુંબના સભ્યો એટલે એકબીજાથી અલગ રહેવું જોઈએ કે ભેગું રહેવું જોઈએ? તો કે સાથે જ રહેવાનું હોય છે કુટુંબના દરેક સભ્યોએ, હળી મળીને રહેવાનું હોય છે, જેથી આપણે ઘણા ફાયદા થાય છે, જે આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન જવાબમાં શીખ્યા હતા કે સાથે રહેવાથી ખૂબ મજા આવે છે. તે ઉપરાંત સમૂહ જીવન જીવવાનું, પરસ્પર મદદ કરવાનું, વડીલોની માન આપવાનું અને વેચીને ખાવાનું કુટુંબમાં રહેવાથી શીખવા મળે છે. તો ચાલો, આ વિધાન ખોટું છે. ત્યાર પછી, સંયુક્ત કુટુંબના બાળકોનો યોગ્ય ઉછેર થાય છે. તો કે ખરું, કારણ કે કુટુંબમાં સાચા વ્યક્તિ હોય છે એટલે બાળકને સાચવનાર ઘણા વ્યક્તિ હોય છે, એટલે વ્યવસ્થિત એનો ઉછેર છે સારી રીતે થાય છે. તો હવે ત્યાર પછી જોઈએ ત્રીજું. કૃષ્ણ અને કાવેરી સાથે જ જમે છે. તો કે કૃષ્ણ છે એની બેન કાવેરી સાથે જ જમે છે. તો એ વિધાન ખરું છે, કારણ કે કૃષ્ણ છે એની બેનની દેખભાળ રાખે છે, એને શાળાએ મૂકવા જાય છે, પછી શાળાએથી આવે ત્યારે એની રાહ જોવે છે અને બંને સાથે જ જમવા બેસે છે. ત્યાર પછી ચોથું, કેતન તેની માતાને પત્ર લખે છે. તો આ વિધાન ખરું છે, કારણ કે કેતન ભણવા માટે, અભ્યાસ માટે અમદાવાદ ગયેલ છે, જ્યારે તેની માતા ગામડે રહે છે, એટલે તેના માતાના સંપર્કમાં રહેવા તે તેની માતાને પત્ર લખે છે અને વર્ષમાં એ વખત જાય છે. સીતા સંયુક્ત પરિવારમાં રહે છે. તો આ વિધાન ખરું છે, કારણ કે સીતા છે એ સંયુક્ત પરિવારમાં રહે છે, એના કાકા દાદા વડીલોના મકાનમાં રહે છે, કાકા કાકી ફોઈ આ બધા જ સભ્યો સાથે રહે છે. તો બાળ મિત્રો, તમારે પ્રશ્ન નંબર 8 વ્યવસ્થિત સમજીને લખી લીધો ને? હા, તો હવે આપણે પ્રશ્ન નંબર 9 લખીએ. ચાલો, અક્ષર પણ સારા કરવાના છે અને યાદ પણ રાખીશું. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની સૂચના, યોગ્ય જોડકા લખો. અવિભાગ અને બહુવિભાગ. અવિભાગમાં આપણે માસા, કાકા, દાદા, પિતા, ફુવા. બહુવિભાગમાં કાકી, માતા, ફોઈ, દાદી અને માસી એ વિકલ્પ આપ્યા છે. એટલે આપણે જે જોડકા હોય છે કે મામા તો મામી, મા કાકા કાકી, દાદા દાદી, પિતા માતા, ફુવા ફોઈ, માસા માસી, ભાઈ ભાભી, આ રીતે આપણે જે જોડકા હોય એ રીતે લખીશું. ચાલો, માસા. તો માસાની પત્નીને શું કહેવાય? તો કે માસી. તો અહીં લખીશું માસી. ત્યાર પછી કાકા. તો કાકાની પત્નીને શું કહેવાય? હા, તો કાકી. અહીં લખીશું
કાકી, ત્યાર પછી દાદા, દાદાની પત્નીને દાદી. ત્યાર પછી પિતા, તો અહીં આવશે માતા. ત્યાર પછી ફુઆ, તો આવશે ફુઆની પત્નીને ફોઈ કહેવાય, તો અહીં લખીશું ફોઈ. તો બાળ મિત્રો, તમારે અહીં આપેલ પ્રશ્ન 9 વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે. લખાઈ ગયું ને? હા. અને આ આપેલા બધા જ પ્રશ્ન જોવા તમારે પાકા પણ કરવાના છે, જેથી કરીને આવનારી ટેસ્ટ અથવા તો પરીક્ષામાં તમે તેના જવાબ સારી રીતે લખી શકો અને યાદ પણ રાખવાના છે, સર સારા કરવાના, જેથી કરીને તમે જ્યારે ફરી વખત વાંચો ત્યારે તમને વાંચવામાં સરળતા રહે. જો અક્ષર જ સારા નહીં હોય તો તમે કઈ રીતે વાંચી શકશો? એટલા માટે બે શબ્દ વચ્ચે જગ્યા છોડી અને તમારે લખવાનું અહીં સુધી લખવાનું રહેશે પ્રશ્ન નંબર 9 સુધી.